स्टूडेंट्स होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपणे प्रिंसिपल्स ऑफ माइक्रो इकोनॉमिक्स 1 એનું તમારું યુનિટ 3 જે છે કેન્સિયન થિયરી 1 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ એગ્રીગેટ ડિમાન્ડ બરાબર જેમાં તમે અમુક નવા નવા પેરામીટર્સ જે છે એ શીખ્યા કે ભાઈ કઈ કઈ વસ્તુ જે છે એને એગ્રીગેટ ડિમાન્ડ ની અંદર કન્સિડર કરવામાં આવે છે કન્ઝમ્પશન હાઉસહોલ્ડ નું એઝ વેલ એઝ ઇન્વેસ્ટમેન્ટ ની જે કંઈ પણ ડિમાન્ડ છે માર્કેટ ની અંદર એક્સપેન્સ કરે છે ગવર્નમેન્ટ અને જે કંઈ પણ ઇન્કમ મળે છે અબ્રોડ સાઇડથી આપણને આપણી ઇકોનોમીને એ બધી વસ્તુને જે છે એ આપણે જોઈએ કે ભાઈ એગ્રીગેટ ડિમાન્ડની અંદર કન્સિડર કરવામાં આવે છે એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધ કન્ઝમ્પશન ડિટર્મિનન્ટ્સની અંદર આપણે કન્ઝમ્પશન વિશે વાત કરતા હતા કે ભાઈ એ લોકો વપરાશની અંદર કઈ કઈ વસ્તુને જુએ છે જેમાં આપણે ફિઝિકલ વેલ્થને કન્સિડર કરી એઝ વેલ એઝ ફાઇનાન્શિયલ વેલ્થ વિશે પણ વાત કરી હતી નાઉ લેટ અસ ટોક અબાઉટ ધ ઇન્ટરેસ્ટ રેટ્સ બરાબર તમને એવું એક ક્વેશ્ચન થાય કે મેડમ ઇન્ટરેસ્ટ રેટ અને કન્ઝમ્પશનને શું લેવા દેવા છે તો કે લેવા દેવા જ છે સી તમારે કોઈ વસ્તુ જે છે એ તમારે હપ્તે જ લેવી લોન ઉપર લેવી છે અને તમારે એના માટે હપ્તા ભરવાના છે બરાબર ઇન્સ્ટોલમેન્ટ એટલે લોન ઉપર તમે લ્યો છો એ વસ્તુ હવે એ લોનના ઇન્ટરેસ્ટ રેટ તમને વધારે લાગે છે તો ઓટોમેટિકલી તમારું કન્ઝમ્પશન જે છે ને પોસ્ટપોન થઈ જાય કારણ કે આપણે ખાલી લોન નથી જોતા આપણે એવી વસ્તુ જોતા હોય કે આપણને વસ્તુ જ્યારે પે કરવાના આવશે ઇન્સ્ટોલમેન્ટ ત્યારે એને એ ઇન્સ્ટોલમેન્ટ ઉપર આપણને ઇન્ટરેસ્ટ જે છે અથવા તો લોન ઉપર આપણને ઇન્ટરેસ્ટ કેટલું લાગે છે બરાબર તો ઇકોનોમીની અંદર જ્યારે બી તમે આવી વસ્તુઓ જોતા હોય બરાબર તમે કોઈ વસ્તુના ડિમાન્ડ ઉપર જતા હોય અથવા તો એવા ગુડ્સ એવા ઇલેક્ટ્રોનિક ગુડ્સ કે એવા ગેજેટ્સ એના ઉપર જાઓ છો અને એ વસ્તુ તમારે ઓન ધી બેઝિસ ઓફ લોન ઓર ઓન ધી બેઝિસ ઓફ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ લેવાની થાય છે તો એ ટાઈમ પિરિયડમાં તમે આ રિસ્કને કન્સિડર કરશો બરાબર અને જો તમને એવું લાગે છે કે ઇટ ઇઝ નોટ ફિઝિબલ ફોર યુ ધેન યુ વિલ પોસ્ટપોન ધી કન્ઝમ્પશન ઓફ પર્ટિક્યુલર ધેટ થિંગ યસ ઓર નો બરાબર સો એ કન્ટેક્સ્ટમાં તમને ઇન્ટરેસ્ટ રેટ્સ આપેલા છે આની આગળ તમે ઇન્વેસ્ટમેન્ટમાં પણ ઇન્ટરેસ્ટ રેટ જોશો અને ત્યારે તમને ત્યારે એનો આખો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે ફાઇન આ ઇન્ટરેસ્ટ રેટ તમે છે ને એઝ અ પાર્ટ ઓફ ધી સાઇડ ઓફ કન્ઝ્યુમર જુઓ છો બરાબર સો ઓબ્વિયસલી તમારે પે કરવાના હોય તો એ ટાઈમ પિરિયડમાં તમે એના જ પોઈન્ટ ઓફ વ્યૂથી જશો ફાઇન યસ ઓર નો નેક્સ્ટ તમને એક વસ્તુ કીધેલી છે કે એક્સપેક્ટેશન્સ સી આ પોઈન્ટ ઓફ વ્યૂ છે ને તમે ડિમાન્ડના ડિટર્મિનન્ટ્સમાં પણ ભણી ગયા છો એન્ટિસિપેશન ફોર ફ્યુચરની અંદર ફાઇન અને એગ્રીગેટ ડિમાન્ડના પોઈન્ટ ઓફ વ્યૂમાં બી કન્ઝમ્પશનમાં એક્સપેક્ટેશન આપેલી છે તમને એવું લાગે છે કે માર્કેટની અંદર આવનારા ટાઈમ પિરિયડની અંદર વસ્તુઓ જે છે સસ્તી બનવાની છે ધેન યુ વિલ પોસ્ટપોન ધી કન્ઝમ્પશન અને તમને જો એવું લાગે છે કે આવનારા ટાઈમ પિરિયડમાં વસ્તુઓ જે છે એ એકદમ મોંઘી બનવાની છે બરાબર બહુ જ એક્સપેન્સિવ વસ્તુઓ બનવાની છે ધેન ઇન દેટ કેસ યુ વિલ પર્ટિક્યુલરલી તમે જે છે એ અત્યારે યુ વિલ પર્ટિક્યુલરલી બાય ધોઝ થિંગ્સ ઇમિડિયેટલી અત્યારે વસ્તુ લઈ લેશો યસ ઓર નો કારણ કે બંને વેની અંદર તમને જે છે એ ફ્યુચર એન્ટિસિપેશન તમારી ફ્યુચર એક્સપેક્ટેશન ઉપર એ જે છે એ તમારું કન્ઝમ્પશન આધાર રાખે છે ફાઇન સો એ પર્સ્પેક્ટિવથી તમને ડિટર્મિનન્ટ્સ આપેલા છે નેક્સ્ટ જુઓ તમને શું કહે છે તો કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર ફર્સ્ટ તમને ઇન્ટરેસ્ટ રેટ આપેલું છે બરાબર સી ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇન્ટરેસ્ટ રેટ જે એ લાગુ પડે છે કેવી રીતે બિકોઝ વેનએવર યુ આર ગોઈંગ ટુ સ્ટાર્ટ યોર બિઝનેસ ઓર વેનએવર યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન સમથિંગ તમે તમારા બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો એન્ડ દેટ ટુ ફોર ધી પર્ટિક્યુલર બાઇંગ ઓફ મશીનરી ઓર અક્વાયરિંગ સમ ઓર ધી અધર રિસોર્સિસ બરાબર તો એના માટે તમારે માની લો કે ફિનાન્શિયલ આસિસ્ટન્સની જરૂરિયાત છે યસ ઓર નો સો આ કેસની અંદર તમે જે છે એમ એવી લોનના ઇન્ટરેસ્ટ રેટ જે છે એના ઉપર તમારો ફોકસ રહેશે બરાબર જેટલા જે છે એ વધારે ઇન્ટરેસ્ટ રેટ હોય એ ટાઈમ પિરિયડમાં તમે જે છે એ પર્ટિક્યુલર એ વસ્તુ માટેના ઇન્વેસ્ટમેન્ટને જે છે એ ઓછું કરી શકો છો ઓર યુ કેન ગો ફોર અધર રિસોર્સિસ યસ ઓર નો બરાબર તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આપેલું છે આ દરેક વસ્તુ શું કામ અને ડિટર્મિનન્સની અંદર આપેલી છે બીકોઝ ઇટ ઇઝ મોર ઓર લેસ અફેક્ટિંગ ટુ ધી એગ્રીગેટ ડિમાન્ડ જરૂરી નથી કે દર વખતે અફેક્ટ કરતું હોય જ બરાબર એવું જરૂરી નથી નેસેસરી નથી કે તમારી આ ફિઝિકલ વેલ્થ કે તમારી ફાઇનાન્શિયલ વેલ્થના કન્ઝમ્પશન જે છે એના પેરામીટર્સ જે છે એ દરેક વખતે એગ્રીગેટ ડિમાન્ડની અંદર એનો રોલ હોય જ ઘણી વખત તમારા કન્ઝમ્પશનનો ઝીરો રોલ હોય અને માર્કેટ મિકેનિઝમનો જે છે એ માની લો કે 95% રોલ હોય
फाइन, सो इट इज एंटायरली डिपेंड अपॉन द इकोनॉमीज सिचुएशन. बट हाँ, एक वस्तु छे कि घणी वखत आ बधी वस्तु पण अफेक्ट करते. तमे प्रीवियसली जे छे कि इंडेक्स नंबर ने एनी अंदर वस्तुओ भणता था बराबर, तो न्या तमे कंट्री जे काई पण छे डिमांड ने એ વસ્તુના પેરામીટર્સને સ્ટડી કરતા હતા બરાબર, ઇન્કમને ડિમાન્ડના પેરામીટર્સ. ત્યારે બી તમને આઈડિયા તો હોય જ કે નહીં આપણી ઇન્કમ જે છે એ અફેક્ટ કરે છે. યસ ઓર નો? ભલે તમારા એક ઘરની ઇન્કમ ન કરતી હોય, બટ હિયર વી આર ટોકિંગ અબાઉટ ધી એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ કન્ટ્રીની જે છે એ ગુડ્સ અને સર્વિસીસની ડિમાન્ડને જોઈએ છે. તો ઓબ્વિયસલી આપણા જેવા લાખો હજારો કરોડો લોકો છે બરાબર ને, તો દરેક વસ્તુ જે છે એ મોર ઓર લેસ અફેક્ટ કરતી હોય, એઝ અ હોલ અફેક્ટ ન કરતી હોય બરાબર. જેમ તમે પ્રીવિયસલી કેમ સ્ટડી કરતા હતા સપ્લાય અને ડિમાન્ડના પેરામીટર્સ, કે જેમાં બંને વસ્તુ જે છે એ અફેક્ટ કરતી હોય, ફાઇન, કોઈ એક વસ્તુનો હાથ ના હોય, તો આની અંદર બી ઓબ્વિયસલી ઇકોનોમીના દરેક પેરામીટરનો હાથ હશે. એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું છે. યસ ઓર નો? સી, નેક્સ્ટ તમને શું કહે છે, તો કે ફિઝિકલ વેલ્થ. તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ આમાંય ફિઝિકલ વેલ્થ? યસ, આમાં બી જે છે એ ફિઝિકલ વેલ્થની વાત કરેલી છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે તમે જે છે એ તમારી પોતાની અસેટ જે છે એને મૂકવા માંગો છો, કે અસેટ પરચેસ કરી અને મૂકવા માંગો છો બરાબર. કારણ કે તમારે એક બિઝનેસ લેઆઉટ તો જોશે ને, તમારા બિઝનેસને સેટઅપ કરવા માટે એક બિઝનેસ લેઆઉટ જોશે. હવે અહીંયા છે ને ફિઝિકલ વેલ્થની અંદર ઘણી બધી વસ્તુના પર્સ્પેક્ટિવ તમને આપેલા છે, જેમ કે રેન્ટ એન્ડ ન્યૂ ઓફ રેન્ટ. ઘણી વખત કેવું હોય કે કંપની જે છે ને એણે બિલ્ડિંગ પરચેસ કરેલું હોય, પણ એ જે છે એ લીવ ઓફ રેન્ટના પરફેક્ટલી જતા હોય. એટલે કે કંપની જે છે એ અસેટની પ્રાઇસને માંદી વાળતી હોય વર્ષોના કટકા કરીને બરાબર ને, એટલે કે રેન્ટ તરીકે એને કન્સિડર કરતી હોય. અને ઘણી વખત એકચ્યુઅલમાં લીઝ ઉપર ચાલતી હોય વસ્તુ, તો તમે લીઝ પે કરો છો એન્ડ દેન યુ આર કન્સિડરિંગ ઇટ એઝ એન એક્સપેન્સીસ. ઘણી વખત લીવ ઓફ રેન્ટના પર્સ્પેક્ટિવથી ચાલતા હોય બરાબર, કે ભાઈ તમે ઓલરેડી એ વસ્તુને પરચેસ તો કરી લીધેલી છે, બટ વર્ષો એક વર્ષના ગાળાની અંદર તમે એને માંડી વાળો છો, ફાઇન. સો એ પર્સ્પેક્ટિવથી તમને કીધું છે. બીજું એ કે ભાઈ ઘણી બધી અમુક વસ્તુ જે છે એ તમે કંપનીની અંદર લઈ આવતા હોવ છો, ફોર એક્ઝામ્પલ તેમ કે મશીનરી જે છે અમુક રિસોર્સિસ અક્વાયર કરી આવું છું બરાબર, સમ ઓર ધી અધર, કે તમારે તમારા મશીન જે છે એને ઠંડા રાખવા માટે એસી ને આવા બધા અમુક વસ્તુઓની જરૂરિયાત પડતી હોય, કે જેના માટે તમારે મેજર ઇન્વેસ્ટમેન્ટ જે છે એ નાખવું પડતું. સો એ પર્સ્પેક્ટિવથી કહે છે કે એ વસ્તુ બી અફેક્ટ કરે છે. નેક્સ્ટ કહે છે કે એક્સપેક્ટેશન્સ. અહીંયા એક્સપેક્ટેશન્સ જે છે એ ઉપર કન્ઝમ્પશનના એક્સપેક્ટેશન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી, બટ અહીંયા એક્સપેક્ટેશન્સ જે છે એ માર્કેટ મિકેનિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આપેલી છે. ઇટ મીન્સ કે માર્કેટની અંદર જેવા મિકેનિઝમ ચેન્જ થતા હોય ને ઇન્ડસ્ટ્રીના પેરામીટર, મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે લાઈફની અંદર ગમે તે ઇકોનોમિક સ્ટડી કરો ને એને હંમેશા તમે ઈઆઈસીના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ, ઇકોનોમી, ઇન્ડસ્ટ્રી અને કંપની બરાબર. અને દરેક જગ્યાએ જ્યાં તમે ઇકોનોમિક્સ ભણશો ને ત્યાં કંપની આવશે, ઇન્ડસ્ટ્રી આવશે, ફાઇન. સો અહીંયા એક્સપેક્ટેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ ઇન્ડસ્ટ્રીને કન્સિડર કરે છે લોકો, કે ઇન્ડસ્ટ્રીની અંદર કેવા કેવા ચેન્જીસ જે છે એ થતા હોય. કારણ કે દરેક વખતે ઇન્ડસ્ટ્રીનું એન્વાયરમેન્ટ સેમ ના હોય, યસ ઓર નો? અને બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર બી ઘણા બધા ચેન્જીસ થતા હોય, નો ડાઉટ. તમને એવું લાગતું હશે કે મેડમ ઇટ ઇઝ ઇન ધી રિજિડ વે, નો, ઇટ ઇઝ નોટ એટ ઓલ ઇન ધી રિજિડ વે, ઇટ ઇઝ એવર ચેન્જિંગ ઇન ધી ડાયનેમિક વન બરાબર. અને એમાં બી તમે જ્યારે એક આખી ઇકોનોમીની વાત કરો છો ને, તો એમાં તો ફ્રોમ ધી સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ હોમ ઇન્ડસ્ટ્રી ટુ ધી બિગ બિઝનેસ જાઇન્ટ બધા લોકો એક સાથે કામ કરે છે, યસ ઓર નો? અને દરેક જગ્યાએ ઇમ્પોર્ટ એક્સપોર્ટ અધર દેન દેટ ઘણી બધી વસ્તુઓ, માની લો કે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનના ટર્મ્સમાં ઘણી બધી વસ્તુઓ ડ્યુટીઝ ને સેલ્સને રિલેટેડ, બાયર્સ ક્રેડિટને, સેલ્સ ક્રેડિટને, ઘણી બધી વસ્તુઓ, કેટલી બધી વસ્તુઓ માર્કેટમાં ચાલે છે જેના વિશે તમને ખબર નથી બરાબર. સો ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ તમે માર્કેટ મિકેનિઝમને કન્સિડર કરો છો. માર્કેટમાં આગળ જતાં તેજી, મંદી, શું સિચ્યુએશન આવશે બરાબર, આથી 6 મહિના પછી કેવી પોઝિશન હતી હશે બરાબર, 6 મહિના પહેલાં કેવી પોઝિશન હતી, તો એ દરેક વસ્તુ ઉપર જે છે એ અહીંયા એ દરેક વસ્તુ જે છે એના ઉપર બિઝનેસનો બિહેવિયર ટકેલો હોય, અને એ બિઝનેસના બિહેવિયર ઉપર જે છે એ એન્ટાયરલી જે ઇન્ડસ્ટ્રી નું એન્વાયરમેન્ટ હોય, અને ઇન્ડસ્ટ્રીના એન્વાયરમેન્ટ ઉપર બિઝનેસનું આખી આખું કન્ટ્રીનું ઇકોનોમીનું એન્વાયરમેન્ટ, યસ ઓર નો? ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું છે. નેક્સ્ટ તમને કીધું છે કેપિટલ રિસોર્સિસ પ્રાઇસીસ.
obviously whatever the machineries you are bringing into your business or whatever the raw material or resources other resources you are bringing into your company એ દરેક વસ્તુના પ્રાઇસીસ જે છે ને એ અફેક્ટ કરે છે તમારા ઇન્વેસ્ટમેન્ટને યસ ઓર નો તમારી મશીનરી કેટલી મોંઘી આવશે કેટલી સસ્તી પડશે તમને માર્કેટની અંદર એ ઇઝીલી અવેલેબલ તમારા જોઈએ છે રો મટીરીયલ ઇઝીલી અવેલેબલ છે કે નહીં તમારા જે લેબર લોકોની જરૂરિયાત છે એ ઇઝીલી તમને અવેલેબલ થઈ જશે કે નહીં કે ગોતવા માટે તમારે ટાઈમ પીરિયડ જશે ફાઇન સો ઓલ ધીસ થિંગ્સ વિલ અફેક્ટ ટુ ધીસ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ પર્સ્પેક્ટિવ્સ નેક્સ્ટ તમને આપેલું છે ટેકનોલોજી સી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ માર્કેટની અંદર આવનારી ટેકનોલોજી ઇમર્જિંગ ટેકનોલોજીસ ઓર પાસ્ટમાં જે કંઈ પણ લોન્ચ થઈ ગઈ છે એ દરેક ટેકનોલોજી ઉપર તમારું ધ્યાન હોય જ અને એક વસ્તુ એ છે કે ઇફ યુ આર પર્ટિક્યુલરલી સ્ટાર્ટિંગ યોર બિઝનેસ એઝ એન એન્ટરપ્રિન્યોર બરાબર તો તમે તો એવી ટેકનોલોજી ઉપર તમારો ફોકસ રહેશે કે જે લેટેસ્ટ બને યસ ઓર નો કારણ કે ભલે થોડુંક તમારે ઇન્વેસ્ટમેન્ટના પર્સ્પેક્ટિવથી થોડુંક ખેંચાવવું પડે પણ આઉટડેટેડ ટેકનોલોજી કે ઓલરેડી એબ્સોલ્યુટ વસ્તુ જે છે એને લઈ આવવાનો તો કોઈ મતલબ નથી ને ફોર્મની અંદર એન્ડ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ દેટ કે યુ આર કમ્પિટિંગ વિથ ધી ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ યુનિટ્સ બરાબર જે લોકો માર્કેટની અંદર ઓલરેડી સારું કામકાજ કરી રહ્યા છે એ યુનિટની સાથે તમે કમ્પીટ કરવાના છો સો ઇન દેટ કેસ પર્ટિક્યુલરલી યુ વિલ નીડ સમ ઓફ ધી અધર રિસોર્સિસ ફાઇન સો તમે ઓબ્વિયસલી ટેકનોલોજીના પર્સ્પેક્ટિવથી જશો અને તમારું એ વસ્તુ માટેનો જે પોઈન્ટ ઓફ વ્યૂ હશે ને એ અફેક્ટ કરશે તમારા કન્ઝમ્પશન કે તમારી ડિમાન્ડને યસ ઓર નો નેક્સ્ટ તમને કીધું છે ગવર્મેન્ટ પર્ચેસીસ બરાબર અહીંયા તમને ગવર્મેન્ટ પર્ચેસીસના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે પણ અહીંયા ગવર્મેન્ટના પર્ચેસીસના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે નો પણ જોડો તો ભાઈ ગવર્મેન્ટ રેવન્યુ અને એક્સપેન્ડિચરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે જેમાં ફર્સ્ટ તમને કીધું છે ફિસ્કલ પોલિસી મને ખબર છે કે તમે વર્ષોથી આ વસ્તુ ભણો છો ને સ્ટીલ યુ આર નોટ એબલ ટુ રિમેમ્બર ધીસ થિંગ્સ તમને હજી ખબર જ નથી કે રાજકોષીય નીતિ કોને કહે છે આ વસ્તુ તમે 11મા ધોરણમાં આઈ થિંક ભણી ગયા છો બરાબર જેનું નામ છે ફિસ્કલ પોલિસી તો કાંઈ વાંધો નહીં ફરી પાછું એક વખત આપણે જોઈ લઈએ કે ફિસ્કલ પોલિસી કોને કહેવાય જે વસ્તુ પબ્લિક રેવન્યુ અને પબ્લિક એક્સપેન્ડિચરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે છે ને એના માટે બનાવવામાં આવે છે દેટ ઇઝ નોન એઝ ધી ફિસ્કલ પોલિસી બરાબર જેમાં તમે એક શબ્દ સાંભળેલો હોય છે ડેફિસિટ ઇન ફિસ્કલ પોલિસી જેને રાજકોષીય ખાધ તરીકે તમે ઓળખો છો બરાબર સો ફિસ્કલ પોલિસી ઇઝ એન્ટાયરલી રિલેટેડ વિથ ધી પબ્લિક રેવન્યુ એન્ડ પબ્લિક એક્સપેન્ડિચર એ રેવન્યુ કે જે ગવર્મેન્ટને પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ કે પબ્લિક બિઝનેસીસ એઝ વેલ એઝ ફ્રોમ ધી સાઈડ ઓફ ટેક્સીસ જે જનરેટ થાય છે દેટ ઇઝ નોન એઝ ધી પબ્લિક રેવન્યુઝ અને જેટલી પણ તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ માટે એક્સપેન્સીસ જોવો છો ગવર્મેન્ટના બરાબર દેટ ઇઝ નોન એઝ ધી પબ્લિક એક્સપેન્ડિચર અને એક વસ્તુ તમને કહી દઉં કે આ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ નહીં પણ જેટલા પણ તમે આ યોજનાઓ જુઓ છો ને ગવર્મેન્ટની સ્કીમ બરાબર વેધર ઇટ ઇઝ ફોર ધી બિઝનેસીસ ઓર ઇટ ઇઝ ફોર ધી હેલ્થ કેર ઓર વી કેન સે દેટ ધી ફોર એજ્યુકેશન પેરામીટર્સ બરાબર એ તમામ વસ્તુઓ માટે કે પછી બેટી બચાવો બેટી પઢાવો નહીં કે ન્યૂ સ્કિલ ઇન્ડિયા છે આવી તમામ પ્રકારની સ્કીમ માટે જે કાંઈ પણ વસ્તુ ઇન્વેસ્ટ કરવામાં આવે છે દેટ ઇઝ ઓલસો ધી પાર્ટ ઓફ ધી પબ્લિક એક્સપેન્ડિચર ફાઇન સો ફિસ્કલ પોલિસીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આપેલું છે એન્ડ ઓબ્વિયસલી તમે આગળ એક એલિમેન્ટ જોયું ગવર્મેન્ટ એક્સપેન્ડિચર તો ફિસ્કલ પોલિસીનો તો એમાં હાથ હોય જ ને તમે જેવી પોલિસી બનાવો છો અને એ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના એક્સપેન્સીસ કરો છો એ ડેફિનેટલી ગવર્મેન્ટ એક્સપેન્ડિચર જે છે એને અફેક્ટ કરતા હોય યસ ઓર નો ફાઇન સો એ પર્સ્પેક્ટિવથી તમને આપેલું છે નેક્સ્ટ તમને આપેલું છે પોલિટિક્સ એન્ડ ઓર પોલિટિકલ એન્વાયરમેન્ટ બરાબર સી પોલિટિકલ એન્વાયરમેન્ટ ઉપર મારો કાંઈ જાજુ બહુ ફોકસ રહેતું નથી કારણ કે એ એન્ટાયરલી ડિપેન્ડ કરે છે કે કઈ પાર્ટી કંપનીની અંદર રૂલિંગ પાર્ટી તરીકે આવે છે બરાબર અને એ રૂલિંગ પાર્ટીનો પોતાનો પર્પઝ શું છે ને એના ઉપરથી એ લોકો જે છે એનો આધાર રાખે છે ગવર્મેન્ટ એક્સપેન્ડિચરના પર્સ્પેક્ટિવથી જો જોવા જઈએ ફાઇન અને તમે જે છે આ વસ્તુ ઘણી વખત તમે જોતા હશો કે ભાઈ કોંગ્રેસ સરકારમાં આવું નહોતું અને ભાજપ સરકારમાં આવું નહોતું કે ભાજપ સરકારમાં આવું છે કે ભાજપ સરકારની અંદર આટલી ખામીઓ છે ને કોંગ્રેસ સરકારમાં આટલી ખામીઓ હતી ને એની ખામી ભાજપ સરકાર ભોગવે છે ને ભાજપ સરકારની ખામી કોંગ્રેસ સરકાર ભોગવે છે આ જે કંઈ પણ પેરામીટર્સ તમે માર્કેટની અંદર જુઓ છો દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી મિકેનિઝમ ઓફ ધી પોલિટિકલ પાર્ટી
कारण के ऑब्वियसली भले तमे मानी लो कि ए पार्टी ए जे कई पण मिनिस्ट्री ने एना मेकेनिज्म जे छे एनी अंदर ए लोकना जे कोई पण ऑफिशियल्स छे ए अने एनु मैनेजमेंट केवी रीते छे ने एना ऊपर डिपेन्ड करे छे બરાબર અને ત્યાંથી જ આ બધી પોલિસી આવે છે આ ઉપર તમે જે ફિસ્કલ પોલિસી જોઈને આ ફિસ્કલ પોલિસી જેવી હજારો પોલિસી આપણી કન્ટ્રીની અંદર છે યસ ઓર નો જેમાં ઇકોનોમિક પોલિસી ને ઇન્ટરેસ્ટ રેટ પોલિસી બેંક રેટ પોલિસી એવી ઘણી બધી પોલિસીસ જે આપણી ગવર્મેન્ટ બનાવે છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી આ બધી વસ્તુ અફેક્ટ કરે છે સો પોલિટિકલ એન્વાયરમેન્ટ માટે મારા કોઈ ખાસ રિમાર્ક્સ નથી ઇન ટર્મ્સ ઓફ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કારણ કે ઓલરેડી તમે એ પોલિસીઝની અંદર સ્ટડી કરવાના જ છો યસ ઓર નો અને એ આનું જ આઉટકમ હોય છે કાંઈ મેં અને તમે તો બનાવેલી વસ્તુ છે નહીં બરાબર આપણા ઉપર નો ડાઉટ જે છે એ એ વસ્તુને એ રૂલ્સ રેગ્યુલેશન ઇમ્પોઝ કરવામાં આવેલા છે બટ વી આર નોટ ધી મેકર્સ ઓફ ધીઝ થિંગ્સ ફાઇન નેક્સ્ટ તમે કહે છે સ્ટેટ એન્ડ લોકલ ટેક્સીસ ઓબ્વિયસલી ટેક્સના જેટલા પણ પેરામીટર્સ છે સ્ટેટ ટેક્સીસ લોકલ ટેક્સીસ અધર દેન દેટ સેન્ટ્રલ લેવલે જે કાંઈ બી ટેક્સીસ લેવામાં આવે છે દરેક ટેક્સના પેરામીટર જે છે એ ગવર્મેન્ટ એક્સપેન્ડિચરને અફેક્ટ કરે તમને એમ થાય કે મેડમ એનોય હાથ હોય યસ એનોય હાથ હોય ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે આ ટેક્સીસના જેટલા પણ પેરામીટર છે ને એના ઉપરથી ડિસાઇડ થાય કે ગવર્મેન્ટને પબ્લિક રેવન્યુ કેટલી જનરેટ થશે યસ ઓર નો વેધર ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ ડિરેક્ટ ટેક્સીસ ઇન ટર્મ્સ ઓફ ઇનડિરેક્ટ ટેક્સીસ ફાઇન એ ડિરેક્ટ ટેક્સીસ છે ઇનડિરેક્ટ ટેક્સીસ છે લક્ઝરી ના છે કે નેસેસિટી ના છે કે કન્વેન્શનલ નેસેસિટી ના છે બરાબર એના ઉપરથી ડિસાઇડ થાય કે ગવર્મેન્ટને શું રેવન્યુઝ જનરેટ થવાની છે આવનારા ટાઈમ પિરિયડની અંદર ફાઇન નેક્સ્ટ અને લાસ્ટ પાર્ટ કીધો છે નેટ એક્સપોર્ટ નેટ એક્સપોર્ટના ટર્મ્સમાં તમને કીધું છે ગ્લોબલ પ્રોપેન્સિટી ઓબ્વિયસલી ગ્લોબલ એટલે કે વૈશ્વિક વલણ કેવું છે કોઈ પણ માર્કેટનું એના ઉપર આધાર રાખે છે ઘણી વખત છે ને માર્કેટની અંદર બહુ સારી અને ક્વોલિટેટિવ પ્રોડક્ટ હોય ને એ નથી ચાલતી ને એનું જીવતું જાગતું ઉદાહરણ છે ને એ બ્લેકબેરી છે બરાબર એ જે કંઈ પણ કંપની બનાવતી મોબાઈલ ફોન્સ અને બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી લેવલના મોબાઈલ બનાવતી બહુ સારી ક્વોલિટીના બનાવતી પણ લોકોને હલાવતા આવડતા નહીં એટલે માર્કેટમાંથી જતું રહ્યું બધું ફાઇન સો ગ્લોબલ પ્રોપેન્સિટી કેવી છે ને માર્કેટનું વલણ કેવું છે ને એનો આધાર રાખે કારણ કે તમે એક આખે આખી એન્ટાયર વર્લ્ડની પોપ્યુલેશન જે છે એને તમે ટાર્ગેટ કરો છો બરાબર એક ટાઈમ પીરિયડની અંદર નોકિયાના વિન્ડોઝ ફોન જે છે આવ્યા ને ત્યારે માર્કેટની અંદર બહુ સારા ચાલતા હતા અને થોડાક એક ટાઈમ પીરિયડની અંદર બધે બધી વસ્તુ જે છે એ માર્કેટ આખે આખું વાઇન્ડ અપ કરીને હવે નોકિયાને એન્ડ્રોઈડ સિસ્ટમ જે છે એના અકોર્ડિંગ કે એણે પોતાના ફોન લોન્ચ કર્યા યસ ઓર નો શું કામ ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે વિન્ડોઝ સિસ્ટમની અંદર મોસ્ટ પ્રોબેબલી જે છે એ અમુક સ્પેસિફિક લેંગ્વેજ સિવાય લેંગ્વેજ જ નથી આપતી યસ ઓર નો અને એ એ સિસ્ટમ જે છે એ સિસ્ટમ બી થોડીક રન કરવી ડિફિકલ્ટ પડતી હતી લોકોને ફાઇન એટલે આખે આખી એ જે મોબાઈલ ફોન્સ જે છે એની સિરીઝ જે છે એ બંધ કરી દીધી યસ ઓર નો સો ગ્લોબલ પ્રોપેન્સિટી કેવી છે ને એના ઉપર આધાર રાખે ઘણી બધી એવી કંપની છે કે જે માર્કેટની અંદર બહુ ક્વોલિટેટિવ અને સારી વસ્તુઓ પ્રોવાઈડ કરવા છતાંય અત્યારે માર્કેટમાં કંઈ દેખાતી નથી ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે લોકો એ વસ્તુ લોકોનું એ વસ્તુ તરફ જે છે એ એની પાછળની ડિમાન્ડ કે એ વસ્તુ પાછળનું જે છે અટ્રેક્શન કે એ વસ્તુ જે છે એની બાઇંગ પેટર્ન લોકોની કેવી છે ને એના ઉપર આધાર રાખે છે ફાઇન નેક્સ્ટ તમને કીધું છે એક્સચેન્જ રેટ ઓબ્વિયસલી એક્સચેન્જ રેટ જે છે એ અફેક્ટ કરે છે કેવા એક્સચેન્જ રેટ ઉપર તમે કામકાજ કરો છો ઘણી વખત કન્ટ્રી જે છે ડિવેલ્યુડ હોય ઘણી વખત ઓવરવેલ્યુડ હોય આપણા કેસમાં તો ઓવરવેલ્યુએશનનો પ્રશ્ન નથી આવતો બરાબર કોઝ આપણી કરન્સી બહુ એટલે બહુ ઇફેક્ટિવ મેનરની અંદર ડિવેલ્યુડ થઈ ગઈ છે ફાઇન અને લાસ્ટ તમને કીધું છે ટ્રેડ બેરિયર્સ તો ટ્રેડ બેરિયર્સ ઘણી બધી કન્ટ્રીઝની અંદર આવતા ઘણી વખત મેં તમને વાત કરીને એમ આપણે આપણે આપણા કન્ટ્રીના બેરિયર્સ જે છે એના પ્રોબ્લેમ્સ ફેસ ના થતા બીજી કન્ટ્રીઝના બેરિયર્સ ફેસ કરતા બરાબર છે તો એ મહિનાની અંદર તમને નેટ એક્સપોર્ટ આપેલું છે આગળ જે છે આપણે સમજશું ત્યારે ફરી પાછું જે છે એ જોતા જ જશું ટાઈમ બાય ટાઈમ કે શું ટ્રેડ બેરિયર્સ આવતા હોય કે એક્સચેન્જ રેટમાં શું જે છે ડિફિકલ્ટી આપણે ફેસ કરીએ છીએ ફાઇન સો પર્ટિક્યુલરલી ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ફેક્ટર્સ અફેક્ટિંગ કમિંગ સેશનની અંદર આપણે સ્ટડી કરશું કેન્સ સાયકોલોજીકલ લો ઓફ કન્ઝમ્પશન અત્યાર સુધી તમે જેટલા બી ફેક્ટર્સ જોયા ને એ ફેક્ટર્સનું આમાં શું અસ્તિત્વ છે એ વસ્તુ આપણે જોશું ફાઇન સો એના ઉપર અમુક ડિસ્કશન કરવાના છે સાયકોલોજીકલ લો છે તમને ભણવાની ખૂબ મજા આવશે ફાઇન સો એ કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું અત્યારે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ